મજામાં આજે આપણે નવું પ્રકરણ શરૂ કરીશું પ્રકરણ બાર ઓકે તમારી ચોપડી જે છે એમાં બસો ને સાત નંબરના પેજ ઉપર આપ્યું છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો આની પહેલાં હું ચેપ્ટર હતું એ બાયોટેકનોલોજીના સિદ્ધાંતો હતા ટેકનોલોજી હતી કે જેની અંદર કઈ રીતે આરડીએનએ બનાવવામાં આવશે પણ આ ચેપ્ટરમાં કઈ રીતે આપણે આરડીએનએનો ઉપયોગ કરીશું બાયોટેકનોલોજીનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીશું એની માહિતી છે બરાબર બાયોટેકનોલોજીની સદીઓથી અને જિજ્ઞાસા પ્રેરક અનેક પ્રકારનું ક્રાંતિકારી વિજ્ઞાન છે તમને કોઈ જગ્યાએ પ્રશ્ન પૂછાય કે પ્રયો જોયેલું જીવવિજ્ઞાનનું ક્ષેત્ર ખાય તો બાયોટેકનોલોજી પ્રયો જોયેલું એટલે કે આપણે બનાવેલું કુદરતની અંદર એ વિજ્ઞાન હાજર નથી પહેલાંથી આપણે એને ઉત્પન્ન કર્યું છે તો બાયોટેકનોલોજી આ બાયોટેકનોલોજીમાં જીવન સજીવો ઇજનેરી વિદ્યા ટેકનોલોજી જે કહીએ કે આપણે ચિકિત્સા શાસ્ત્ર એટલે મેડિસિન તેમજ બિન બીજા અન્ય ક્ષેત્રો જે કહીએ એ બધા જે ક્ષેત્રો હોય એની પ્રક્રિયાઓ એના જૈવ પેદાશો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે બાયોટેકનોલોજીના મુખ્ય ચાર હેતુ છે પરીક્ષામાં પૂછાય તો ચાર હેતુ આપેલા છે કયા કયા ચાર હેતુ તો આપણે એ પણ જોઈએ આ ચાર હેતુની અંદર નંબર એક તંદુરસ્તીની સાર સંભાળ ટૂંકમાં કહું છું પછી ચોપડી તો આપણે વાંચવાના જ છીએ તંદુરસ્તી સારસંભાળ આ પહેલો મતલબ શું થાય આપણી તંદુરસ્તી માટે ચિકિત્સા શાસ્ત્ર એવું કહેવાય મેડિકલ ક્ષેત્ર મેડિકલ કે જેમ કે કોરોના છે અત્યારે હાલમાં કેમકે હું ઓક્ટોબર મહિનામાં બે હજાર વીસમાં કોરોના છે બરાબર તો આ કોરોનાની રસી કોણ બની આપશે બાયોટેકનોલોજી બની આવશે એમાં એ રસી આવે તો આપણે તંદુરસ્તી સુધરે કે ના સુધરે આ સિવાય અન્ન ઉત્પાદન અન્ન ઉત્પાદન અને ખેતીવાડી અને ખેતીવાડી આની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે વધુમાં વધુ અન્ન ઉત્પાદન કરવાનું છે કઈ રીતે કરી શકીશું ચેપ્ટર ઉમેર ભણી ગયા હતા વનસ્પતિ સંવર્ધન બરાબર આ સિવાય બિન ખોરાકીય બિન ખોરાકીય મતલબ શું થાય એટલે ઔદ્યોગિક પાકોનો ઉપયોગ બિન બિન એટલે કે ઔદ્યોગિક પાક નો ઉપયોગ તેમજ અન્ય પેદાશો જેમ કે જે વિઘટનીય પ્લાસ્ટિક વાનસ્પતિક તેલ જેવ ઇંધણ બાયોફ્યુલ કહીએ આપણે આ બધી જે પેદાશો હોય એના માટે પણ બાયોટેકનોલોજી બહુ જ મદદગાર છે બરાબર નેક્સ્ટ છેલ્લો અંતિમ ઉપાય કયો તો અંતિમ ઉપાયની વાત કરીએ આપણે તો પર્યાવરણીય ઉપયોગ પર્યાવરણની સુરક્ષા માટેનો આટલા ઉપયોગો થયા ચાર ઉપયોગો જોઈ લો તંદુરસ્તી સાર સંભાળ પહેલો ઉપયોગ ખેતીવાડી અનુત્પાદન એના ખેતીવાડીની અંદર જોવા મળશે ચાર હેતુઓની અંદર વાત કરીએ પ્રકરણ માં તો બિનખોરાકીય પાકનો ઉપયોગ અન્ય પેદાશો અન્ય પેદાશોમાં કીધું ને જે વિઘટને પ્લાસ્ટિક બાયોપ્લાસ્ટિક કહેવાય વનસ્પતિ તેલ જૈવિનધણ બાયોફ્યુલ્સ વગેરે આના આધારે બનાવી શકાતું હશે અને પર્યાવરણના હેતુ માટે બનાવવામાં આવશે ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે હવે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો શરૂઆત જ કરીએ તો ખેતીવાડીથી શરૂઆત કરીએ હવે ખેતીવાડીની અંદર અન્ન ઉત્પાદન વધારવું છે તો અન્ન ઉત્પાદન વધારવા માટે આપણી પાસે ત્રણ વિકલ્પો છે કયા કયા એક તો એગ્રો કેમિકલ એગ્રો કેમિકલ ખેતી એના આધારિત ખેતી એમ પછી બીજો કયો વિકલ્પ છે તો કાર્બનિક ખેતી કાર્બનિક ખેતી બરાબર એના પછી જનીન ઇજનેરી નંબર ત્રણ જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ જનીનિક ઇજનેરી પાક એટલે કે પાકો આધારિત ખેતી તો ટૂંકમાં કેટલા પ્રકારની વિકલ્પ થયા ત્રણ પ્રકારના થયા ને આની અંદર ખેતીવાડીમાં એગ્રોકેમિકલ આધારિત ખેતીવાડી કાર્બનિક આધારિત ખેતીવાડી જનૈિક ઇજનેરીક પાકો આધારિત ખેતીવાડી આવા વિશ્વની વસ્તી તમને ખબર છે કે છ બિલિયનથી પણ વધારે છે સાડા છ બિલિયન ઉપર થઈ ગઈ સાત બિલિયનની આજુબાજુ પહોંચી ગયેલી છે હવે આટલા બધા લોકોને ખોરાક પૂરો પાડવો એ બહુ અશક્ય છે ચલો એમાંથી પચાસ ટકા લોકોને ખોરાક પહોંચાડવો એ પણ બહુ ખતરનાક વસ્તુ છે તેના માટે શું કરવું પડશે અન્ન પુરવઠો પૂરો પાડવો પડે અન્ન પુરવઠો પૂરો પાડવા માટે આપણે શું કરવું પડે અન્ન ઉત્પાદન વધારવું પડે અને એક મોટો પડકાર છે તો હરિયાળી ક્રાંતિથી ત્રણ ગણો અન્ન પુરવઠો તો પ્રાપ્ત થયેલો વાત બરાબર છે પરંતુ વધતી જતી માનવ વસ્તી માટે તે અપૂરતો કહેવાય બરાબર એટલે આપણે શું કર્યું એગ્રોકેમિકલનો ઉપયોગ કર્યો પણ એગ્રોકેમિકલની અંદર પ્રોબ્લમ શું છે કે ખાતરના જંતુનાશકનો આપણે ઉપયોગ કરીએ છીએ એનાથી લાંબા ગાળે નુકસાન થાય જમીનની અંદર આપણે સજીવોની અંદર એટલે એગ્રોકેમિકલની અંદર પ્રોબ્લેમ આ છે એનો કંઈક મર્યાદા છે બહુ અમુક હદ કરતાં આપણે આગળ જઈ નહીં શકતા સીધી વસ્તુ છે બરાબર પછી આપણે વાત કરીએ કે કાર્બનિક આધારિત ખેતી કરીએ તો કાર્બનિક આધારિત ખેતી કરવામાં પ્રોબ્લમ એ છે કે એમાં ઉત્પાદન વધારે નહીં મળતું કાર્બનિક આધારિત ખેતીનો મતલબ શું થાય પેલા પ્રાણાના મળમૂત્ર કહીએ ને છાણા જેના ખાતા તરીકે ઉપયોગ કરીએ બરાબર એની પણ એક મર્યાદા આવી જાય છે તો આપણે જનેનિક પરિવર્તિત જાતો ઉપર આધાર રાખીશું જીએમઓ કહેવાય જનેનિક પરિવર્તિત જાતો બરાબર જેનેટિકલ મોડિફાય ઓર્ગેનિઝમ એના આધારે આપણે શું કરીશું વિવિધ પ્રકારના પાકો ઉત્પન્ન કરી શકીએ અને આ જીએમઓ જે પદ્ધતિ છે જનેનિક ઇજનેટિક પાકો એનો કોઈ વિકલ્પ એ સોરી એની કોઈ મર્યાદા જ નહીં એમ તમે ઢગલા બંધ એની પાકો ઉત્પન્ન કરી શકો છો અને આ પહેલાં બે વિકલ્પનો તો આરામથી છૂટકારમાં મળી જાય છે કઈ રીતે મળી જતો અસર શું છે તો બધું આવા આપણે ચોપડીમાં જોતા જઈએ સવિસ્તાર બરાબર તો ચલો ચોપડીમાં જઈએ તો જુઓ પ્રકરણ બાર બાયોટેકનોલોજીના તેના પ્રયોજનો તો અગાઉના પ્રકરણમાં બાયોટેકનોલોજી વિશે આપણે અભ્યાસ કરી ચૂકી છીએ જેમાં મુખ્યત્વે જનનીક રૂપાંતરિત સૂક્ષ્મજીવો ફૂગ વનસ્પતિઓ પ્રાણીઓનો ઉપયોગ કરી બાયો ફાર્માસ્યુટિકલ્સ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન રસી કે દવા જે પણ કહીએ આપણે બાયોટેકનીનો ઉપયોગ ચિકિત્સાશાસ્ત્ર નિદાન નિદાન એટલે કોઈ વસ્તુ કોઈ રોગ થયો છે કે નહીં થયો એ વિશેની માહિતી એમ ખેતીમાં જનેનિક રૂપાંતરિત પાકો પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થો બાયોરે મિડિએશન અપશિષ્ટ સુધારણા વેસ્ટ ટ્રીટમેન્ટ એમ જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની ક્રિયા હોય ને એમ તેમજ ઊર્જા ઉત્પાદનમાં થઈ રહ્યો છે તો આ જે બધા ક્ષેત્રોએ તો કેટલા થયા એક બે ત્રણ પછી ચાર પાંચ છ સાત બરાબર આ જટિલ સંશોધનોના કામ નીચે પ્રમાણે છે નંબર એક સુધારેલ સજીવ સામાન્ય રીતે સૂક્ષ્મજીવ હોય કે શુદ્ધ ઉત્સેજકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂર્વ પાડવા ઉત્સેચકો બનાવવા કાં તો એ પ્રક્રિયા જટિલ બનાવતા તેવા પદાર્થો બનાવવા બાયોટેકનોલોજીનો મુખ્ય પ્ર મુખ્ય આ છે કાં તો સુધારેલા સજીવો બનાવવા સજીવ કઈ રીતે બનાવ એ બધું પાછળ આવે જ છે ત્યારે વાત કરીશું બરાબર ક્લોન એના માટેના ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરું ઉત્પ્રેરક એટલે જે ઉત્સેચકો હોય એના મદદથી ઇજનેરી વિદ્યાની મદદથી આપણે ઇષ્ટતમ પરિસ્થિતિ એટલે કે આપણે યોગ્ય જીવન જીવવા માટે આપણે ફાયદો કરતી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરીશું અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન કાર્બોનેજનું શુદ્ધિકરણ ગયા લેક્ચરમાં આપણે છેલ્લે ભણી ગયા અનુપ્રવાહ પ્રવાહિત મતલબ કે એની અંદર જે પેદાશ હોય પેદાશને અલગ પાડવાની અને શુદ્ધ કરવાની અને પછી આપણે એનો શું કરીશું જે હેતુ હશે એના માટે આપણે ઉપયોગ કરીશું તો ચાલો હવે આપણે અભ્યાસ કરીએ કે મનુષ્ય ખાસ કરીને સ્વાસ્થ્યના અને ક્ષેત્રમાં પોતાના જીવસ્તરની સુધારણા માટે કેવી રીતે બાયોટેકનીનો ઉપયોગ કરે છે પેલું ખેતીવાડીની વાત કરીએ તો ચાલો આપણે અન્ન ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય તેવા ત્રણ વિકલ્પો લઈએ એ ત્રણ વિકલ્પો હમણાં મેં તમને બતાવે બરાબર જો એગ્રોકેમિકલ આધારિત ખેતી કીધું હમણાં કાર્બનિક ખેતી અને જનીની ઈદરિક પાકો આધારિત ખેતી આવી ત્રણ પ્રકારના વિકલ્પ છે આપણે હરિયાળી ક્રાંતિની વાત કરીએ છીએ તો હરિયાળી ક્રાંતિની અંદર ત્રણ ગણો મોસ્ટ બી પ્રશ્ન બની ગયો અન્ન પુરવઠો પૂરો પાડી શકાય પરંતુ તે વધતી જતી માનવ વસ્તી માટે કેવો છે અપૂરતો છે શક્ય જ નહીં પચાસ ટકા લોકોને આપણે અન્ન પુરવઠો નહીં પૂરો પાડી શકતા નથી કેટલા લોકો બિચારા ભૂખ્યા ઊંઘી જતા હશે વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકોની જાતિઓનો ઉપયોગ વડે જ નહીં પરંતુ કુશળ વ્યવસ્થાપન મહાવરા અને એગ્રોકેમિકલ એટલે લખ્યું છે અને જંતુનાશકોને લીધે શક્ય છે આ જે ઉત્પાદન વધ્યું એના માટેના બધી જવાબદાર છે છતાં પણ કેટલાક વિકસિત વિશ્વમાં એગ્રો કેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે જેમ કે આપણા દેશોની અંદર બહુ મોંઘા આવા ખાતરો બનાથી પ્રદૂષણ થાય છે કેન્સર જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે તેમજ પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનો વધારો સંભવ નથી અમુક હદ લેવલ આવી ગયું એમ વધારે આપણે મેળવી નહીં શકતા તો શું કોઈ એવો વિકલ્પ એવો કોઈ રસ્તો ખરો કે જેમાં આનુવંશિક માહિતીનો ઉપયોગ કરીને ખેડૂતો પોતાના ખેતરમાં વધારે ઉત્પાદન મેળવી શકે બીજો કોઈ એવો રસ્તો ખરો જેના દ્વારા ખાતરો તેમજ રસાયણનો ન્યૂનતમ ઉપયોગ થાય તેથી પ્રદૂષણ પણ ઓછું થાય અને જે ખર્ચો હોય એ પણ ઘટાડી શકાય તો તેના દ્વારા પર્યાવરણ પર ઊભા થતાં હાનિકારક પ્રભાવોને ઘટાડી શકાય લખ્યું તો જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ એક માત્ર વિકલ્પ છે સૌથી છેલ્લો વિકલ્પ બરાબર શું છે તો જો એવી વનસ્પતિ બેક્ટેરિયા ફૂગ કે પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા હશે આપણે એને ફેરવી કાઢ્યા હશે બેક્ટેરિયા ફૂગ કે પ્રાણીઓનામાંથી એ જનીન કાઢીશું એ જનીનને ફેરવી કાઢીશું અને પછી આપણે એને શું કરીશું પેલા પાકમાં દાખલ કરીશું એટલે હવે જે પાક ઉત્પન્ન થયો હશે એને કહેવામાં આવતું હશે જનીન પરિવર્તિત સજીવો બરાબર જી એમ ઓ તરીકે ઓળખાણ આપી છે એની ઇંગ્લિશમાં આપણું નામ આપેલું છે જુઓ બરાબર જી એમ વનસ્પતિનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે જેમ કે નંબર એક અજૈવિક તાણ જેમ કે શીત અછત ક્ષાર ગરમી વગેરે સામે સહિષ્ણુ બનાવશે મતલબ મતલબ કે કેટલી જગ્યાએ તમે જો આપણા ભારતની વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર પણ આ વરસાદ બહુ જ પડી ગયો બરાબર તો અતિશય વરસાદ પડ્યો તો એના સામે પણ એ પાકને જાતે શું કરશે ટકી રહેશે કાં તો બહુ જ વરસાદ ના પડે ઓછો પડ્યો એમ કાં તો ભાઈ બહુ બહુ ઓછો પડ્યો એમ તો એવા વખતે પણ એ પાક બળી નહીં જાય પડી રહેશે ગરમી સામે જમીનમાં ક્ષારતા વધારે છતાં પણ ટકી રહેતો હશે પાણીની અછત હશે તો પણ ટકી રહેતો હશે શીત બહુ ઠંડી પડશે તો પણ એને કોઈ નુકસાન નહીં થતું હોય એવા પાક બનાવવાના તમને નવાઈ લાગે કે સારું આવું થતું હશે પણ આપણે એવા પાક બનાવવાના છે બરાબર જીવાતનાશક રસાયણ ઉપર નિર્ભરતા ઘટાડવી જંતુ પ્રતિરોધક પાકો મતલબ કે ઓટોમેટિક જ જીવાતનો નાશ કરે આપણે જંતુનાશકો છાંટવા જ નહીં પડે વેડી સાઇડ કે પછી પેસ્ટેસાઇડ એનો ઉપયોગ જ નહીં કરવાનો આપણે એમ જાતે જ પાક શું કરશે એને નુકસાન પહોંચાડે કોણ જીવાતને કઈ રીતે એ બસ ભણીએ છીએ આપણે પાછળ લણણી પછી થતાં નુકસાનને ઘટાડવામાં સહાય કરવી લણણી કરી હોય પછી આપણે એને બને એમ ફટાફટ શું કરવું પડે વિતરણ કરવું પડે લણણી પછી પાક પડી રહે તો એની અંદર શું થતું હશે જીવાત આપણા ઉંદરોના કારણે પાકને નુકસાન થતું હોય છે આપણે

મતલબ કે રાઇસમાં મેક્સિમમ સ્ટાર્ચ જ હોય છે એમાં વિટામિન ના હોય પણ આપણે એવી જ ઉત્પન્ન કરી કે જેમાં વિટામિન એ પણ હોય અને સ્ટાર્ચ પણ હોય બરાબર તો ફાયદો થયો આ ઉપયોગ ઉપરાંત જીએમનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિના નિર્માણમાં પણ થાય છે જેનાથી સ્ટાર્ચ આ સિવાય આપણને બીજું શું મળે સ્ટાર્ચ બળતણ ફાર્માસ્યુટિકલ એટલે કે જે દવાઓ બનાવીએ કંપનીઓમાં સંયોજનના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોત પૂરો પાડવામાં આવતો હશે આટલા બધા ફાયદા થાય જનની પરિવર્તિત જાતોની અંદરથી બરાબર હવે એ બધા કઈ રીતે થતા હશે તે તમારા ચોપડીમાં આપ્યું છે હા આપણે ત્યાંથી બાયોટેકનોલોજી કૃષિની અંદર બાયોટેકનોલોજીના કેટલાક પ્રયોજનો વિશે સવિસ્તર અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો ત્યાં સુધી આવજો બાય જય સ્વામિનારાયણ